સંસદમાં આજે પણ ફરી અદાણીની ચર્ચાને લઈને વિપક્ષનો હોબાળો. બજેટ સત્રના પ્રથમ તબક્કાનો આજે છેલ્લો દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2023નું ઉદઘાટન કર્યું. એરો ઇન્ડિયા 2023માં 80થી વધુ દેશો ભાગ લીધો. 5 દિવસના કાર્યક્રમમાં પ્રદર્શનમાં 100 વિદેશી અને 700 ભારતીય કંપનીઓ સહિત 800થી વધુ સંરક્ષણ કંપનીઓ ભાગ લેશે. પીએમ નરેન્દ્ર મોદીએ એરો ઇન્ડિયા 2023નું ઉદઘાટન કરતા કહ્યું કે જમીનથી લઈને આકાશ સુધી તાકાત દેખાઈ રહી છે. ભારતની તાકાત આ જ રીતે વધતી રહે. વિશ્વના વિવિધ દેશોની ભાગીદારીથી તાકાત વધશે. મિત્ર દેશો સાથે ભારતની ભાગીદારીની પણ વધશે. પીએમએ કહ્યું કે એરો ઇન્ડિયાનું આયોજન ભારતના નવા એપ્રોચને દર્શાવે છે. વિતેલા વર્ષોમાં દેશે આ દૃષ્ટિકોણ પણ બદલ્યો. એરો ઇન્ડિયા માત્ર શું નહીં, ભારતની તાકાત છે. તે ભારતના સંરક્ષણ અને આત્મવિશ્વાસ પર ભાર મૂકે છે. ભારત ડિફેન્સ ક્ષેત્રે એક મહત્વનું ભાગ ભજવે છે. 21મી સદીનું નવું ભારત કોઈ તક નહીં ગુમાવે. ઓઇલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ. દિલ્હીમાં 1 લીટર પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલ 82.62 રૂપિયા પ્રતિ લીટર ભાવે ઉપલબ્ધ. મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર. સુપ્રીમ કોર્ટમાં આજે હિન્ડનબર્ગ રિપોર્ટ મામલે સુનાવણી. અદાણી સામે તપાસની માંગ કરતી 2 અરજી થઈ. સરકાર તપાસ કમિટી બનાવે તેવી અરજીમાં માંગ કરવામાં આવી છે. બંને અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી. કોર્ટે એક્સપર્ટ કમિટીની રચના અંગે માંગ્યો હતો જવાબ. હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી જૂથને મોટું નુકસાન. નુકસાન ભરપાઈ કરવા અદાણીએ ઘડી રણનીતિ. દેવાની ચૂકવણી રોકડ બચાવવા જેવા પગલાં લેશે અદાણી. તો કેપિટલ એક્સપેન્ડિચર પ્લાનમાં પણ કરશે ઘટાડો. ગીરવે મૂકેલા શેર્સ છોડાવશે અદાણી. હિન્ડનબર્ગ સામે કાયદેસરની લડાઈની તૈયારી કરી. યુપીના મેરઠમાં ટ્રકે કારને મારી ટક્કર. ટ્રકે કારની લગભગ 2 કિલોમીટર સુધી ઘસડી. કારમાં સવાર લોકોએ કારમાંથી કૂદીને બચાવ્યું જીવ. ઉત્તર પૂર્વ ભારતમાં અનુભવાયા ભૂકંપના ઝટકા. તો સિક્કિમમાં વહેલી સવારે 4 અને 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. સવારે 4 અને 15 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. 24 કલાકમાં સિક્કિમમાં બીજી વખત આવ્યા ભૂકંપના આંચકા. બર્ડ ફ્લૂનું સ્તનધારી જીવો પહોંચ્યું મહામારીના સંકેત. તો WHOએ અમેરિકામાં ફેલાયેલા બર્ડ ફ્લૂ અંગે ચિંતા વ્યક્ત કરી. WHOએ લોકોને ફ્લૂ અંગે સાવચેત રહેવાની સલાહ પણ આપી. ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીને લઈ જોરશોરથી પ્રચાર પ્રસાર. પ્રધાનમંત્રી મોદી આ ત્રિપુરામાં તેમની બીજી રેલીને સંબોધિત કરશે. એનસીપીના નેતા અનિલ દેશમુખનો ચોંકાવનારો દાવો. કહ્યું કે મને જેલમાં એક ઓફર મળી. ઓફર માની લીધી હોત તો એમવીએ સરકાર પહેલા પડી જાત. તે સમયે મેં ઓફરને નકારી હતી. એનસીપીના નેતા અનિલ દેશમુખે કહ્યું કે મહાવિકાસ આઘાડી સરકાર 2.5 વર્ષ પહેલા જ પડી જાત. દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં 13 મહિના જેલ થઈ હતી. હાલ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ જામીન પર. ભારતીય શેરબજારમાં નરમીનો માહોલ. સેન્સેક્સમાં 275 પોઈન્ટનો ઘટાડો. નિફ્ટીમાં 75 પોઈન્ટનો ઘટાડો નોંધાયો. સપ્તાહના પ્રથમ દિવસે જ બજારમાં વેચવાલી. તો અસર માર્કેટમાં હિન્ડનબર્ગ રિપોર્ટની સતત. અમદાવાદમાં ઓઢવ પોલીસ પર સ્થાનિકોનો પથ્થરમારો. ઓઢવ 7 માળિયા સરકારી વસાહત પાસેનો બનાવ. તો કન્સ્ટ્રક્શન સાઇટ પર હોબાળો થયો હતો. ઓઢવ પોલીસે 2 લોકોની કરી અટકાયત. અમદાવાદની મેમકો પ્લાસ્ટિકમાં ગ્લોવ્સ બનાવતી ફેક્ટરીમાં આગ. જેડી હાઈસ્કૂલ પાસે આવેલી ફેક્ટરીના 3જા માળે આગ લાગતા અફરાતફરી. ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. સેલવાસમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મનો પ્રયાસ. બંદૂકની અણીએ મહિલા તબીબ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. દર્દી બની આવેલા યુવકનું કૃત્ય. મહિલા તબીબે દરવાજો ખોલી દેતા ફરાર થયો. આરોપી શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે તપાસ શરૂ કરી.
महाशिवरात्रि ने लईने राजकोट मनपानुं जाहेरनामुं। महाशिवरात्रिना दिवसे कतलखाना बंद राखवा आदेश, नॉनवेजनी दुकानो बंद राखवा मनपाए कर्यो आदेश। सूरतना डिंडोलीमां मोपेडे डिवाइडर साथे अथड़ाय तो अकस्मातमां एकनुं मोत, अन्य एक घायल। मृतक कपड़ानो वेपारी होवानुं सामे आव्युं। मृतक शशिकांत पांडे मूळ बिहारनो वतनी। शियाळानी ठंडी घटता मोंઘવારીની ધીમા પગે શરૂઆત। લીલા શાકભાજીના ભાવમાં વધારો। શાકભાજીના ભાવમાં વધારો થયો। શાકભાજીના ભાવમાં કિલોએ રૂપિયા 5 થી રૂપિયા 20 નો વધારો। ભીંડા, ચોળી, ગવાર, પાપડીના ભાવમાં વધારો। ઠંડી વચ્ચે ચા પીવી થશે મોંઘી। ખાંડના ભાવમાં અને ચાના ભાવમાં વધારો ઝીકાયો। ખાંડના ભાવમાં 2 રૂપિયાનો વધારો તો ચાના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો। ખાંડના ભાવ કિલોએ રૂપિયા 2 વધીને રૂપિયા 40 થયા। રાજ્યમાં પરિવહન વધુ સુવિધાયુક્ત બનાવવા પ્રયાસ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ 151 સ્લીપર બસોને લીલી ઝંડી આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 151 સ્લીપર બસોને લીલી ઝંડી આપી। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। अटल भूज पखवाड़ियानी थशे शुरुआत। पाणी पुरवठा मंत्री कुंवरजी बावड़िया करावशे शुरुआत। भूगर्भजळनी माहिती, वोटर सिक्युरिटी प्लांटनी समझ आपशे। तो पाणी पुरवठो वधारवा चेकडेम तथा कूवा रिचार्ज कराशे। 36 तालुकाना 1873 गामोनो समावेश। राजकोटनी सौराष्ट्र युनिवर्सिटीमां वधु एक विवाद सामे आव्यो। परफॉर्मिंग आर्ट्स विभागना डॉक्टर कलाधर आर्यनी निमणूक अंगे विवाद। डॉक्टर कलाधर आर्यनी निमणूक गैरकायदे होवानो आक्षेप। तो आंबरडीना नंदा कडमला नामे अरजी युनिवर्सिटीने मळी होवानो दावो। अमदावादमां बोर्डनी परीक्षा पहेला शाळाओमां मातृपितृ वंदना कार्यक्रम योजायो। 14-17 फेब्रुआरी सुधी शाळाओमां कार्यक्रम योजवा अमदावाद ग्राम्य डीईओनी ताकीद। तो बाळको भयमुक्त वातावरणमां परीक्षा आपे ते माटे सेमिनार योजवा परिपत्र करायो। वालीओनी भूमिका पर सेमिनारनुं पण आयोजन। अमदावाद मनपाना श्वान खसीकरणना दावाओ पोकळ। शहेरमां रखडता श्वाननो आतंक यथावत। वर्ष 2022 श्वान करड़वाना 58,668 केस नोंधाया। डिसेम्बर 2022 5,880 केस, ज्यारे वर्ष 2021 करता 7,457 वधु केस नोंधाया। जूनागढ़ना भवनाथ में दीपड़ानी लटार थी फफड़ाट। महाशिवरात्रिना मेला पहला दीपड़ानी लटार थी भयनो माहौल। दीपड़ानी लटारनो वीडियो सोशल मीडिया में थयो वायरल। पाटणना खेडूतोने मार्केटयार्डमां रायडाना भाव सारा न बोलाता। हालाकी गत वर्ष करता भाव अर्धा जाहेर कराया। हाल तो मात्र तेनुं रजिस्ट्रेशन कार्यरत। तो एक महीना पछी रायडानी खरीदी सरकार करशे। गीर सोमनाथना वेरावळमां नामांकित डॉक्टरना आपघात मामले घेरा प्रत्याघात। सौराष्ट्र रघुवंशी क्रांति मंच द्वारा तटस्थ अने न्यायिक तपासनी मांग। मृतक डॉक्टर युगे लखेली सुसाइड नोट मळी। तो सुसाइड नोटमां 2 व्यक्तिना नामोनो उल्लेख। सौराष्ट्र रघुवंशी क्रांति मंचना उपप्रमुख राकेश देवाणीए आपी विगत। दाहोदमां रखडता ढोरनो आतंक यथावत। गतरात्रिए बस स्टेशनमां 2 आखला वच्चे युद्ध। आखलाओना युद्धथी नासभाग मच्यो। અમદાવાદ આરટીઓમાં ટ્રાયલ વગર લાયસન્સ થયા ઇસ્યુ। 300થી વધુ લાયસન્સ ઇસ્યુ થતા હોવાનું આવ્યું સામે। સાયબર ક્રાઇમમાં 9 બોગસ લાયસન્સ વિરુદ્ધ ફરિયાદ। ટેસ્ટ વિના જ લાયસન્સ ઇસ્યુ થયા। આરટીઓએ 300 લાયસન્સ કર્યા રદ। અમદાવાદના નારાયણપુરામાં રોડ કપાતનો વિરોધ। રોડની બંને બાજુ કપાતને લઈ લોકોમાં રોષ। છેલ્લા 3 વર્ષથી રોડ કપાતને લઈ ચાલી રહ્યો છે વિવાદ। લોકોએ પોસ્ટલ લગાવીને વિરોધ નોંધાવ્યો। સુરેન્દ્રનગરના કુલગ્રામમાં 53 મર્ડરનો કેસ। હત્યા કેસમાં પોલીસે કોર્ટમાં રજૂ કરી ચાર્જશીટ। 1008 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી। પોલીસે ઘટનાના 6 દિવસમાં તપાસ પૂર્ણ કરી।
पुलिसे 8 पंचनामा में 67 लोगोना निवेदनों लीधा। 6 फेब्रुआरीए पिता पुत्र अने पुत्रवधुनी हत्या कराई थी। शेरी में गटर नाखवा बाबतनी बबाल में हत्या कराई थी। सूरत में फक्त महिलाओं साथे ऑनलाइन छेतरपिंडी, महिलाओं साथे छेतरपिंडी करनारनी पासा में अटकायत। 25,000 महिलाओं साथे 4 करोड़ ठगाईनो आक्षेप। तो सोशल मीडिया में आरोपी करतो तो ठगाई, कपड़ा सस्ता में वेचवानी जाहरात मूकीने करतो तो ठगाई। सूरत में श्रवण तीर्थयात्रा नाम ठगाई केस में भाजप कारोबारी सभ्य और पुत्र सामे वधु एक गुनो दाखल। खटोदरा पुलिस मथक में नोंधायो गुनो। वृद्धो पास थी रूपया 1.23 लाख लई यात्रा न करावी करी हती ठगाई। अगाउ पण पिता पुत्र सामे नोंधाई चुकी छे फरियाद। मोरबी में रिक्षा चालक पास थी पिस्तोल झड़पाए। देशी बनावटनी पिस्तोल झड़पता वधु तपास हाथ धराई। पुलिसे सनी चावड़ा नामना रिक्षा चालक की धरपकड़ करी वधु तपास हाथ धरी। सूरत में जूनी आरटीओ पास हिट एंड रन की घटना। कार चालके मोपेड सवार दंपति ने मारी टक्कर। मोपेड सवार पति नु मौत, पत्नी की हालत गंभीर। कार चालक अकस्मात सर्जी फरार थयो। कार में सवार अन्य लोगों ने स्थानिकोए झड़पी पाड़िया। तुर्की सीरिया में भूकंप थी मृत्युआंक 34,000 ने पार। तुर्की में मृतकों की संख्या 30,000 थी वधु, तो 80,000 थी वधु लोगों घायल। 12,000 थी पण वधु इमारतों जमींदो। सीरिया में भूकंप थी मृत्युआंक 3,500 ने पार। 5,200 थी पण वधु लोगों सीरिया में घायल थया। एक सप्ताह बाद पण काटमाळ माथी निकली रहा छे लोको। राहत ने बचाव कार्य सतत चाली रह्युं छे। तुर्की सीरिया में भूकंप थी घरों तबाह थी जता लाखों लोगों बेघर बन्या। अनेक लोगों कड़कड़ती ठंडी में खुला में रहवा मजबूर। भारत पण तुर्की में चलावी रह्यु छे ऑपरेशन दोस्त। तुर्की और सीरिया में भूकंप थी भारे तबाही। मृत्युआंक 34,000 ने पार। हजू काटमाळ में नीचे अनेक जिंदगी दटायेली। राज्य में फरी अनुभवायो ठंडी नो चमकारो। सवारे ठंडी और बपोरे गर्मी वच्चे बेवड़ी ऋतु नो अनुभव। आगामी थोड़ा दिवस बाद तापमान में वधारो थवानी शक्यता। अमदावाद में तापमान 15 डिग्री नोंधायो। जूनागढ़ नु केशोद और नलिया सौथी ठंडू गार। एमसी स्टेंडे शिव प्रियंका ने हराने बिग बॉस 16 खिताब जीत्यो। तो इनाम तरीके रेपर ने 31 लाख रूपया और एक लग्जरी कार मिली। भारतीय महिला टीमें टी20 वर्ल्ड कप में जीत सामे शुरुआत करी छे। भारते तेनी प्रथम मैच में पाकिस्तान ने हराव्यु हतु। पाकिस्तान सामेनी शानदार जीत बाद अनिल कुंबले थी लईने वीवीएस लक्ष्मणे भारतीय महिला टीम ने जीत माटे अभिनंदन पाठव्या। तुर्कीना हाथवे में भारतीय सेनाना जवानोए 60 बेडनी होस्पिटल शुरू करी। एनडीआरएफ नी रेस्क्यू कामगीरी साथे साथे ज भारतीय सेनाना मेडिकल अधिकारी और डॉक्टर इजाग्रस्तोनी सारवार में कामे लाग्या। भारतीय सेनाए ऑपरेशन दोस्त अंतर्गत हजारों तुर्कीवासीओना जीव बचाव्या।